હવે મને ગમે તે કે એ મારી સાથે ગમે તેવો ઝઘડો કરે, પણ એ હકીકત છે કે આ ટેન્ડરમાં એમણે મને બહુ જ હેલ્પ કરી છે, એટલે હું એમના ઉપર ડાઉટ ના કરી શકું. હા, માનું છું કે અદિતિ ભાભી આવો કોઈ પેંતરા કરી શકે, બટ વેદભાઈ નેવર. વેદભાઈ આવું ક્યારે ના કરી શકે. અને એન્ડ ઓફ ધ ડે મારા મોટા ભાઈ છે, હંમેશા મારી ભલાઈ ઈચ્છતા હોય છે, એ આવું કેમ કરે? અને બધાની સામે હું અદિતિ ભાભી ઉપર આક્ષેપ મૂકત તો વેદભાઈને કેવું લાગે? જો મારે એ લોકો વચ્ચે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નથી થવા દેવો. અને એટલે જ મેં એ વાતને ત્યાં પતાવી દીધી, અને મેટર આગળ ના વધે એટલા માટે મેં તને કહું કે તું અદિતિ ભાભી પાસે માફી માંગી લે. મને તો ખબર જ નહોતી કે આનું પરિણામ આવું આવશે. હું તો બસ તારી મદદ કરવા માંગતી હતી, પણ અજાણતામાં હું તારું નુકસાન કરી બેઠી. અને મને માફી માંગવામાં પણ કોઈ જ વાંધો નહોતો. માફી માંગવાથી હું કંઈ નાની થોડી થઈ જવાની હતી. બસ મને તો એ જ વાત ખૂજતી હતી કે તે મારી વાત ન માની. પણ તારી વાત સાચી છે, અદિતિ ભાભીને લીધે વેદભાઈ શું કામ ભોગવવું પડે. ચાલ, આ બધું તો ઠીક છે, પણ સૌથી પહેલા મારે તારી માફી માંગવી જોઈએ. મારા કારણે તારા હાથમાંથી આ ટેન્ડર જતું રહ્યું. પ્લીઝ મને માફ કરી દે. આઈ એમ સોરી. તે જે કઈ પણ કર્યો મેં તારો વાંક નહોતો, આની પાછળની તારી ભાવના તો સાચી જ હતી ને? વાંક તો મારો છે, ને હવે ચિંતા મને મારા ભવિષ્યની થઈ રહી છે. તું જાણે છે અમોલ કેમ નિષ્ફળ ગયો? હા મમ્મીજી, મારી ભૂલના કારણે. ના, તારા વધુ પડતા પ્રોટેક્શનના કારણે. અને તેના પર વિશ્વાસ ન રાખ્યો ને એના કારણે. મમ્મીજી, વિશ્વાસ હતો, પણ જ્યારે આપણા પોતાના જ વિશ્વાસ તોડી નાખે ત્યારે શું કરવાનું? મમ્મીજી, એક વાત કહું. હું જ્યારે નાની હતી ને ત્યારે મેં એક વાર્તા સાંભળી હતી. રામચંદ્રજીના તીરથી એમનું જ પ્રિય પક્ષી વિંધાઈ ગયું. રામચંદ્રજી જ્યારે ચાલતા ચાલતા જતા હતા ત્યારે એમની નજરે પક્ષી પર પડી, અને એમણે એને પૂછ્યું કે તારી આવી હાલત થઈ ગઈ તો તે મને કેમ ન કહ્યું? ત્યારે એ પક્ષીએ બહુ સરસ જવાબ આપ્યો. એણે કહ્યું કે હું કોઈ બીજાના તીરથી વિંધાયો હોત તો હું તમને ફરિયાદ કરત, પણ જ્યારે હું તમારા જ તીરથી વિંધાયો છું તો હું કોને ફરિયાદ કરું? બેટા, હું તારો ઈશારો સમજુ છું, પણ છતાંય તું જરા વધુ સ્પષ્ટ રીતે કહીશ તો મને ગમશે. મમ્મીજી, તમે હમ
હંમેશા આ ઘરને એક કરીને રાખ્યું છે અને હું પણ એવું જ ઈચ્છું છું કે બધા હંમેશા એક રહે અને આ ઘરમાં મહાભારત ક્યારેય ન સર્જાય। મહાભારત શાંતિની સ્થાપના માટે થયું હતું, ધર્મ અને સત્યના વિજય માટે થયું હતું અને આ ઘરમાં પણ જો મને એમ લાગશે ને કે અધર્મ વધી રહ્યો છે તો હું મહાભારત કરતા નહીં અચકાઉં। બેટા, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું હતું ને કે મારી સામે તો મારા ભાઈ પાંડુઓ છે તો મારે શું કરવું, ત્યારે એમણે એને જવાબ આપ્યો હતો, અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ તત સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપં વાપસ્યસિ। અર્થાત જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તારો ધર્મ અને કીર્તિ બંને ગુમાવીશ અને પાપને પામીશ, એટલે તારું કર્તવ્ય છે કે તારે આ ધર્મયુદ્ધ કરવું। પણ મને આ લડાઈ લડવામાં ખૂબ જ શોક અને સંકોચ થશે। મમ્મીજી, મને એક વિચાર આવે છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ ધારત તો મહાભારતને થતું અટકાવી શકત અને અધર્મને વ્યાપતો પણ રોકી શકત। ભાભી, પતિની ખુશીનો અધિકાર તો દરેક પત્નીને હોય છે અને અમૂલના સફળ થવાથી તમને તમારા પતિને લઈને ઇનસિક્યોરિટી થઈ હશે, એટલે જ તમે આવી રમત રમી નહીં। પણ આજ પછી અમોલને હરાવવાનો વિચાર પણ તમારા મગજમાંથી કાઢી નાખજો, કારણ કે હવે એનો પ્રેમ એની સાથે છે। રુચિ, 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 તું કેટલી નાદાન છે! મારે હવે કંઈ કરવાની જરૂર જ નથી, મારે જે કંઈ કરવાનું હતું એ તો હું કરી ચૂકી છું। અમોલ ભાઈને બિઝનેસ માંથી કાયમ માટે દૂર કરી દીધા છે, હવે તારા અમોલની કિંમત કાણે કોડીની થઈ ગઈ છે, અને તું કયા પ્રેમની વાત કરી રહી હતી? આ દુનિયા પૈસાથી ચાલે છે, પ્રેમથી નહીં। નાણા વગરનો નાથિયો, નાણે નાથા લાલ, પ્રેમ, લાગણીઓ, આ બધી તો વાતો છે, આ દુનિયા જીતવા માટે પૈસાની જરૂર હોય છે, પ્રેમની નહીં। ભાભી, પણ પ્રેમ સાથે હોય ને તો દુનિયા જીતવાની જરૂર પણ નથી પડતી। અને હા, હું તમને પરિવાર ચેતવણી આપું છું, આજ પછી આવી કોઈ હલકી રમત રમવાનો પ્રયત્ન પણ નહીં કરતા, નહીં તો તમને બહુ ભારી પડી જશે। હે, તું તું આ ધમકી કોને આપી રહી છે? મને લાગે છે તું હજી સમજી જ નથી, તું મને શું ભારી પડવાની હતી?
હું એવો ચક્રવ્યૂહ રચીશ ને, તું એમાંથી ક્યારે બહાર જ નહીં આવી શકે. લાગે છે તમને હજુ મારા પ્રેમનો અંદાજો નથી. એ તમારા આવા 100 ચક્રવ્યૂહ પણ તોડી શકે છે. ધારા આલે, આ તારું ફેવરેટ સ્ટ્રોબેરી મિલ્કશેક પી લે. કાકી, મને દાદાનો જ્યુસ પીવો છે, બનાવી આપશો પ્લીઝ? પણ ધારા, આ તો બની ગયો છે એટલે પીવો તો પડશે જ, અને આમે સ્ટ્રોબેરી તારી ફેવરેટ છે ને? હા કાકી, પણ મને આજે સ્ટ્રોબેરી મિલ્કશેક પીવાની જરાય ઈચ્છા નથી. મને પ્લીઝ દાદાનો જ્યુસ બનાવી આપો ને. એટલે તું આ નહીં જ પીવે ને? ના પ્લીઝ, તમે મારા માટે દાડમનો જ્યુસ બનાવો ને, ત્યાં સુધી હું ફ્રેશ થઈને આવું છું. ઓકે, વાંધો નહીં ધરા, તું ફ્રેશ થઈ જા, ત્યાં સુધી હું તારા માટે દાડમનો જ્યુસ બનાવી લાવું છું. ઓકે, કઈ જરૂર નથી. મને પણ બનાવતા આવડે છે, પણ આ બધું કરીને સારું લગાડવાની જરૂર નથી. અને ધરાને બહાને તું માનવભાઈને મસ્કા મારવાની વાત કરે છે, અને એમની પાસેથી અમૂલભાઈનું કામ કરાવવા માંગે છે ને? બસ ભાભી, મારે અમૂલનું કામ કરાવવા માટે કોઈને મસ્કા મારવાની જરૂર નથી. અને એમ પણ હું હંમેશા ક્લિયર જ વાત કરતી હોઉં છું. મને કંઈ પણ જોઈશે ને તો હું માંગી લઈશ હકથી. એના માટે મારે કોઈ પેતરા કરવાની જરૂર નથી. ધારો કે પછી મારું કામ ન પણ થાય ને, તો હું કઈ તમારી જેમ બદલો નહીં લઉં. છોકરીનું શું કરું? મિલ્કશેક ના પીધો તે ના જ પીધો, સાવ વિચિત્ર છે. આને કહેવાય હાથ ના કર્યા હૈયે વાગ્યા. શું શું બોલ્યા તમે? ના ના અદિતિ, આ તો એવું છે ને કે જો નસીબ ખરાબ હોય ને તો ઊંટ પર બેઠા હોય ને તોય કૂતરું કરડી જાય. આ તમારી નવી સાડી હતી ને? સંતુબા, આમાં આટલું આડું અવડું બોલવાની જરૂર નથી. અને તમને જે કામ આપવામાં આવે ને એના પર ધ્યાન આપો તો વધારે સારું. તમે અહીંયા કામ કરવા માટે આવો છો, ધ્યાન આપવા માટે નહીં. એ જુઓ બસ, એ મારી સામે હોશિયારી મારવામાંથી જ ઊંચા નથી. ધરા માટે દાડમનું જ્યુસ બનાવો. ફોટોગ્રાફ્સ, આ જે કાંઈ થયું બહુ ભયાનક થયું. નહીં, ગુજરાત માત્ર 2 દિવસ માટે બંધ હતું, પણ કેટલું નુકસાન થઈ ગયું. વગર કારણે એક સામાન્ય માણસને કેટલું ભોગવવું પડ્યું. હા ધરા, સાચી વાત છે. ધરા, જયશ્રી ક્યારની તને ફોન લગાડી રહી છે બેટા? શું વાત કરો છો, પણ મમ્મીનો ફોન તો મને નથી આવ્યો. સોરી, મારો ફોન સાયલેન્ટ પર હતો. જોયું રુચિકા, ધરા કેટલી બેજવાબદાર થઈ ગઈ છે. હા મમ્મીજી. ના, એવું નથી. મેં કાલ રાતે સાયલેન્ટ પર મૂક્યો હતો ફોન, અને પછી સાયલેન્ટ પર જ રહી ગયો. દાદી, આ જુઓ ને. શું છે? ખરેખર
बहु खोटू थई गयु बधु जे पण थयु ए बहु खराब थयु छे पण बेटा तमे लोको फक्त फोटाओ ज फॉरवर्ड कर्या करशो के बीजू कई पण करशो चुप आजनी पेढ़ी पासे टेक्नोलॉजी तो छे पण एनो फायदो शुं टेक्नोलॉजी नो जन्म तो मानस नो समय बचावा माटे थयो छे जरे आजनो मानस टेक्नोलॉजी नी पाछळ पोतानो बधो समय वेडफी रह्यो छे अने एने लीधे ज एनी संवेदनाओ बधी कृत्रिम थई गई छे मानु छु के लोको सहानुभूति तो राखे छे मात्र सहानुभूति राखवाथी शुं थवानुं छे बेटा जरे परिस्थिति आटली हद सुधी वणसी गई होय त्यारे ने काबूमां लेवा माटे नक्कर पगलाओ तो लेवा ज जोईए फक्त फोटाओ फॉरवर्ड करवाथी के मेसेजेस मोकलवाथी कई नथी वळवानुं हा मम्मी जी પણ આનો ઉકેલ શું મને નથી લાગતું હવે આ કંપનીમાં આગળ કોઈ જ કામ કરવાની મને તક મળશે તો પછી મારા ફ્યુચરનું શું મારું ભણતર મારી મહેનત મારા સપના નો વે આ શું કરી રહ્યા છો અમુલભાઈ વચ્ચે કેમ આવી ગયા એટલે તમે કેવા શું માંગો છો એમ કહેવા માંગો છો કે આવી રીતના વચ્ચે આવી જશો તો ક્યારેક વાગી જશે પહેલા તમે રૂચિને સમજાવો કે એ મારી અડફેટમાં ના આવે અને મારા કોઈ પણ કામમાં ટાંગ ન અડાવે જયશ્રી ભાભીની ગેરહાજરીમાં આ ઘર સંભાળવાની જવાબદારી મારી છે એની નહીં ધરાનું ધ્યાન મારે રાખવાનું છે એને નહીં એટલે મહેરબાની કરીને માનવભાઈની ખુશામત કરવા ધરાનો ઉપયોગ કરવાનું બંધ કરી દે તમારી જાણકારી ખાતર કહી દઉં ભાભી કે ઋષિ આવું ક્યારે ના કરે તર સંબંધોમાં ગેમ ના રમ અને રેવત ધરાની અમારે લગ્ન થયા ને એ પહેલા ધરાનું ટ્યુશન કરતી હતી ધરા સાથે બહુ સારા રિલેશન છે અને બહુ સારું ટ્યુનિંગ છે ઓકે અને હા તમારે આ લેડીઝના પ્રોબ્લેમ તમે જ સોલ્વ કરો એટલે અમે ભાઈઓ અમારું સંભાળી લઈશું ઓકે અમોલ બેનબા તમને ત્રણે ભાઈઓ નીચે બોલાવે છે જલ્દી આવો હા હવે ખબર નહીં આ મમ્મીજી શું કરવાનું છે ત્રણે ભાઈઓને આમ અચાનક શા માટે બોલાવ્યા હશે મમ્મી વાત શું છે અમૂલને આવી જવા દે એટલે કહું છું અરે પણ એમાં એનું શું કામ આમ પણ એ કાંઈ કામનું નથી અને હવે તો એ પણ સાબિત થઈ ગયું છે કે હું જ સાચો છું અને મમ્મી જો તમે એનો પક્ષ તાણીને કંઈ કહેવા માંગતા હો અને તમે એને હજુ એક મોકો આપવા માંગતા હો આઈ એમ સોરી પણ મારે આ વાત નથી સાંભળવી વેદ શું રીત છે મમ્મી સાથે વાત કરવાની તું એટલો મોટો થઈ ગયો છે કે મમ્મી સાથે આવી રીતે વાત કરે તું અરે પણ માનુભાઈ તમે માનુભાઈ તમે એ વાતનો તો વિચાર કરો કે અમોલ આપણી મહેનત પર પાણી ફેરવી રહ્યો છે અને એણે મમ્મીના વિશ્વાસને પણ તોડ્યો છે અરે પણ તું માનવ એક વેદ વેદ
દર વખતે એવું નથી હોતું કે જે સાબિત થયું હોય એ જ સત્ય હોય. તું જોજે, એક દિવસ અમોલ તારી વાતને ખોટી સાબિત કરીને બતાડશે, અને એ પણ બહુ જલ્દી. મારા આ શબ્દો લખી રાખજે.